ઓફ વડોદરા। ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં હોસ્પિટલની સુવિધાને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના 118 ગામના દર્દીઓ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે ડભોઈ રોગી કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલની સુવિધાઓને લઈને દર 3 માસમાં મિટિંગ યોજાતી હોય છે। આજે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિની સાથે ડભોઈ નવા નાયબ કલેક્ટર યોગેશ કંપાસીની સહિત મામલતદાર તાત્કાલિક આરોગ્ય અધિકારી ડોક્ટર ગુડિયારાની સિન્હા, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર અજયસિંહ, ડોક્ટર આરતી ચતુર્વેદી સહિત આગેવાન ભાવેશ પટેલ નડા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડભોઈ રેફરલ હોસ્પિટલની નાની મોટી સુવિધા વિશે તેમજ દવાઓ અને અન્ય સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જલ્દી નિરાકરણ લાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી। જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટાએ જણાવ્યું હતું કે આરોગ્યને લઈને સરકાર ચિંતામાં છે, જેને લઈને અઠવાડિયે વિઝિટ કરવામાં આવી રહી છે। દરેક જે પણ સરકારી દવાખાનામાં પૂરતા સાધનો ન હોય તો પૂરતા સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જે પણ કમ્પ્લેન મળશે તો તાત્કાલિક સાધનો અને દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેની સુવિધા કરવામાં આવશે। તમે વિચાર કરો, તમારું હોય તમારું ઘર કેટલા કેટલી ગંદા લાગે, તમે હેલ્થ મિનિસ્ટરના પીએસ તરીકે હાર્દિક છે। આજે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ હતી અને એમાં નવા આવેલા એસડીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા। જે કંઈ નાની મોટી હોસ્પિટલ માટેની સમસ્યાઓ છે, દર્દીઓને જે તકલીફ પડે છે, એ બધી ચર્ચાઓ થઈ। ઓક્સિજન પ્લાન્ટ જે અહીંયા ડોનેશનમાં આપણને મળ્યો છે એ પ્લાન્ટ કન્ટિન્યુઅસ ચાલુ રહે એના માટે વાર્ષિક એન્યુઅલ કોન્ટ્રાક્ટ સર્વિસ માટેનો આપવાનું પણ સૂચના આપવામાં આવી છે। જે બજેટ અહીંયા આગળ વપરાય વગરનું પડ્યું છે, બજેટ પણ વાપરીને લોકોને કેવી રીતે સહલત આપે, સાથે સાથે જે અહીંયા ડૉક્ટરો છે એની સુવિધાઓ પણ સચવાય, એ લોકો પણ વ્યવસ્થિત બેસવાનું હોય, સાથે દર્દીઓને પલંગ પર ચોખ્ખાઈ પણ મળે એના માટે નવી ચાદર, નવી ઉસિકાના કવરો, આ બધી જ વ્યવસ્થાઓ સાથે જ્યાં જરૂર પડે ત્યાં એસી લગાવવાની પણ વાત કરવામાં આવી છે। એટલે આ બધી સૂચનાઓની સાથે નવી હોસ્પિટલ બનાવવાની દરખાસ્ત પણ અહીંયાથી મોકલવામાં આવે કે જેથી પ્રમુખસ્વામી હોસ્પિટલની બાજુમાં જે આરોગ્ય માટેનો પ્લોટ છે સરકારી, એની પર નવી હોસ્પિટલ પણ બનાવે, કારણ કે આ બહુ જૂની જર્જરિત હોસ્પિટલ થઈ ગઈ છે। ત્યારે સરકાર પણ અત્યારે આરોગ્ય તરફ ખૂબ જ ધ્યાન આપતું હોય, એટલે અહીંયાથી પ્રપોઝલ જાય તો નવી હોસ્પિટલ પણ અહીંયા આગળ બનાવવાની જરૂર છે, કારણ કે આ રોડ પર ટ્રાફિક પણ એટલો જ છે, અકસ્માતોની પણ વણઝાણ લાગે છે, ત્યારે સારી હોસ્પિટલની પણ અહીંયા જરૂરિયાત, એ બાબતની પણ ચર્ચા થઈ છે, દરખાસ્ત મોકલવાની વાત થઈ છે। જરૂર પડે આરોગ્ય મંત્રીને પણ વાત કરીશું અને નવા